મિત્રો બધા લાઈવ થઈ ગયા છે અને હવે આપણે નવો ટોપિક ચાલુ કરીએ છીએ વેગમાન સંરક્ષણનો નિયમ તો આપણીમાં 123 મુ પાનું પહેલા વાંચીએ છીએ ભઈ બોર્ડ પર લખું તો આજનો જવાબ એક જ જવાબ મોટો ત્રણ વાર લખવાનો છે બીજી વસ્તુ દરેક જણ લાઈવ થઈ જતો મહેરબાની કરીને હોમવર્ક સંયમી હોમવર્ક આવતું નથી સંયમ આ ત્રીજા લેક્ચરમાં ત્રીજી વાર બોલું છું અને આવતીકાલે આ ચેપ્ટર તો હવે પતી જશે એના દાખલા જ બાકી છે આવતીકાલે આ ચેપ્ટર પતી જશે મિત્રો એના દાખલા લઈશું આપણે સરસ મજાના વેગમાન સંરક્ષણના અને પરમ દિવસે હું એક પેપર આપીશ એ પેપર લખવાનું રહેશે મોઢે કરીને જ લખવાનું છે એટલે એ રીતે જ કામ કરતું જેમ કહું છું એમ આજનો જવાબ બહુ ઇમ્પોર્ટન્ટ ચાર માર્કમાં પૂછાય છે વેગમાન સંરક્ષણનો નિયમ ચલો ચોપડી કાઢો પાના નંબર 123 ધારો કે બે વસ્તુઓ બે દડા એ અને બી કે જેમના દળ અનુક્રમે એમ એ અને એમ બી છે સુરેખ પથ પર એક જ દિશામાં યુ એ અને યુ બી જેટલા અલગ અલગ વેગથી ગતિ કરી રહ્યા છે આકૃતિ 9.14 એ અને તેમની પર બીજા કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ અસંતુલિત બળ લાગતું નથી ધારો કે યુ એ ઇઝ ગ્રેટર ધેન યુ બી અને બે દડા એકબીજા સાથે આકૃતિ 9.14 બી માં દર્શાવ્યા પ્રમાણે અથડાય છે ટી સમય સુધી ચાલતી અથડામણ દરમિયાન દડા એ દ્વારા દડા બી પર લાગતું બળ એફ એ બી જે આ ખૂબ લખ્યું છે એફ બી આવે એ દ્વારા બી પર લાગતું બળ અને દડા બી દ્વારા દડા એ પર લાગતું બળ એફ એ બી છે ધારો કે અથડામણ બાદ દડા એ અને દડા બી ના વેગ અનુક્રમે બી એ અને બી બી છે સમીકરણ 9.1 પર દડા એ ના અથડામણ પહેલા અને અથડામણ પછીના વેગમાં અનુક્રમે એમ બની એમ એ યુ એ અને એમ એ બી એ છે અથડામણ દરમિયાન તેમના વેગમાનમાં ફેરફારનો દર અથવા એફ એ બી ક્રિયાબળ એમ એ કાઉન્ટમાં વી એ માઇનસ યુ એ અપોન ટી છે તે જ રીતે અથડામણ દરમિયાન દડા બી ના વેગમાનનો ફેરફારનો દર એફ બી એ એટલે કે પ્રતિક્રિયાબળ એમ બી વી બી માઇનસ યુ બી અપોન ટી છે ગતિના ત્રીજા નિયમ અનુસાર દડા એ દ્વારા દડા બી પર લાગતું એફ બળ એફ એ બી ક્રિયાબળ અને દડા બી દ્વારા દડા એ પર લાગતું બળ એફ બી એ પ્રતિક્રિયા પર સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે એફ એ બી એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એફ બી એ એટલે એમ વન વી એ માઇનસ યુ એ અપોન ટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમ બી એમ બી એમ બી માઇનસ યુ બી અપોન ટી એમ એ યુ એ પ્લસ એમ બી યુ બી ઇઝ ઇક્વલ ટુ એમ વન એમ એ વી એ પ્લસ એમ બી વી બી આમ અથડામણ પહેલા દડા એ નું દડા એ અને દડા બી નું કુલ વેગમાન બરાબર અને અથડામણ બાદ કુલ વેગમાન એમ વન બી બી એ એમ બી 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 છે આ પરથી કહી શકીએ છીએ કે જો દડા ઉપર કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ ન લાગતું હોય તો કુલ વેગમાન બદલાતું નથી એટલે કે તેનું સંરક્ષણ થાય છે અને વેગમાન સંરક્ષણનો નિયમ કહેવાય છે મિત્રો આમાં વેગમાન સંરક્ષણનો નિયમ સમજાવો એટલે મારે એવું સાબિત કરવાનું છે કે અથડામણ પહેલા અથડામણ પછીનું કુલ વેગમાન અચળ રહે છે એ સાબિત કરવા માટે હું પહેલા અહીંયા હિંટ લખું આ હિંટ બહુ કામ આ જવાબ માટેની હિંટ આમાં કેટલી વસ્તુની જરૂર પડવાની હિંટ પહેલું વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ એક આ સૂત્રની જરૂર પડશે ન્યૂટનની ગતિનો બીજો નિયમ બળ બરાબર વેગમાનમાં થતો ફેરફાર છેદમાં સમય ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં એટલે આઘાત અને પ્રત્યાઘાત નું મૂલ્ય સરખું છે એની દિશા જેવી છે આધાર હોય તો આ ત્રણ ની જરૂર પડશે મિત્રો આખા જવાબમાં આખો જવાબ બોર્ડ પર આવે એવો પ્રયત્ન કરું છું ધ્યાનથી જોજો બહુ મજા આવશે તમને જે વાંચ્યું એના કરતા બહુ ઈઝી છે મેથડ જોજો પહેલા મેં સમજાવ્યું વેગમાન ઇક્વલ ટુ દળ ગુણ્યા વેગ પછી ન્યૂટનની ગતિનો બીજો નિયમ અસંતુલિત બાહ્ય બળ બરાબર વેગમાનમાં થતો ફેરફાર છેદમાં સમય આપણે આગળ ભણી ગયા અને ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ બીજો નિયમ છે આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે દિશા વિરુદ્ધ હતી એટલે અહીંયા પ્લસ છે આ માઇનસ હવે જવાબ શરૂ કરશું લખવાનું જો મિત્રો
पहला स्टेप वन दड़ो ए छे एम डॉट एल दड़ो बी छे एम डॉट एम बी धारो के आकृति ए અને પ્રારંભિક વેગ એ દડા લીધા છે આ દડો એ દડો બી નાનો મોટો ગમે તે લેવાય અનુદળ એમ એ અનુદળ એમ બી અને પ્રારંભિક વેગ યુ એ અને પ્રારંભિક વેગ યુ બી આ દડો આમ ગતિ કરશે આ દડો આ ગતિ કરશે अथड़ामण पछी बन्ने टी समय में अथड़ाय अथड़ामण पछी बन्ने अथड़ाय अनुदळ ना बता अथड़ाय छे आपणे कोईने अथड़ाय आपणामां दळ ओछो थोड़ी थाय एटले अनुदळ एम ने एम रहे अनुदळ एम ने बी रहे जेम के एम ज रहेशे पण वेग बदलाशे दड़ा एन अंतिम वेग बी अनु अंतिम वेग बी बी अही तो लीधेलु छे यू ए यू बी करता मोटू छे प्रारंभिक वेग अनु वधारे अनु ऊंचो सरखो चलो पहेलानी माहिती लखीए ध्यान राखजो धारो के दड़ो ए तथा दड़ा बी आ पहलू स्टेप चले तथा दड़ा बी ना दड़ अनुक्रम एम ए तथा एम बी छे अने तेमना प्रारंभिक वेग यू ए तथा यू बी ज्या दड़ा ए नो प्रारंभिक वेग दड़ा बी ना प्रारंभिक वेग करता वधारे टी समय मा बन्ने दड़ा अथड़ाए माटे दड़ा ए नो अंतिम वेग वी ए थाय અને દડા બી નો અંતિમ વેગ વીબી બંને દડા જ્યારે એકબીજા સાથે અથડાય ત્યારે એક દડો બીજા દડા ઉપર બળ લગાડે અને બીજો દડો પહેલા દડા ઉપર બળ લગાડે એટલે કે અથડામણ દરમિયાન દડા એ દ્વારા દડા બી પર એફ જેના દ્વારા કીધું એ પાછળ આવે આ મેરો મારું છું દડા એ દ્વારા બી પર લાગતું બળ એફ બી એ જેટલું બળ લાગે છે દડા એ અને દડો બી આમાં ખડાય એટલે એ દ્વારા બી પર બળ લાગે એટલે એ જ સમય બી દ્વારા એ પર પણ બળ લાગે ત્યારે દડા બી દ્વારા દડા એ પર એફ આ એરો મારેલ બી દ્વારા એ પર બળ લાગે બળ લાગે છે ચલો મિત્રો આટલી મેં પ્રસ્તાવના લખી આ સ્ટેપ વન પ્રસ્તાવનાનું હતું શું કહેવા માંગે બે દડા છે દડો એ અને દડો બી દડા એનું દળ એમ એ છે દડા બી નું દળ એમ બી છે આનો પ્રારંભિક વેગ યુ એ છે આનો પ્રારંભિક વેગ યુ બી છે બંને બંને દડા આમ ગતિ કરે છે એકબીજાની નજીક આવે છે ટી સમયમાં અથડાય છે એટલે અથડામણ પછી દડો એ નો અંતિમ વેગ વી એ થાય આનો અંતિમ વેગ વી બી થાય છે બંને જયારે અથડાય એકબીજા સાથે બંને અથડાય
ત્યારે દડા એ દ્વારા દડા બી પર બળ લાગે એટલે અહીંયા પણ લખું છું એફ એ બી અથવા એફ બી એ પહેલા તો દડા બી દ્વારા દડા બી દડા એ દ્વારા જે પાછળ એ કોપીમાં ભૂલ છે દડા એ દ્વારા દડા બી પર લાગતું બળ બી પર લાગતું બળ અને એફ એ એટલે દડા બી દ્વારા બે બે વસ્તુ જ્યારે એકબીજા સાથે અથડાય ત્યારે બંને એકબીજા પર બળ લગાડે ભલે વધારે ઓછું લગાડે એ પછીની વસ્તુ પણ બંને એકબીજા પર બળ લગાડે કેટલું લગાડે ન્યૂટન ગતિ ત્રીજો નિયમ દડા બી દ્વારા દડા એ પર લાગતું બળ ચાલો આ આપણી પ્રસ્તાવના પૂર્ણ થઈ ગઈ હવે મારું સ્ટેપ ટુ શરૂ થશે આવે સ્ટેપ ટુ સ્ટેપ ટુ શું છે મારું જે સ્ટેપ ટુ છે એ સ્ટેપ ટુ આ આ આમાંથી કશું જ ઉપયોગ નથી અમારું સ્ટેપ ટુ છે બંને દડા માટે જોજો સ્ટેપ ટુ દડા એ માટે હેડિંગ આપીશ ચલો દડા એ ની વાત કરીએ આપણે હવે સ્ટેપ ટુ મારું શરૂ થયું પહેલા દડા એ માટે અહીંયા હું પહેલા એની આકૃતિ દોર નાખું દડો એ પ્રારંભિક વેગ યુ એ અંતિમ વેગ વી એ દડા એ માટે દડો એ દડા એ માટે શું કહી શકાય દડા એ માટે દડા એ નું જો પહેલા હું આ હિંટ વાપરીશ વેગમાન દડા એ નું પ્રારંભિક વેગમાન બરાબર દળ ગુણ્યા પ્રારંભિક વેગ દડા એ નું પ્રારંભિક વેગમાન પીએ દળ એમ એ આ દડા એનું પ્રારંભિક વેગમાન લખીને અને પ્રારંભિક વેગ યુ એ દડા એનું અંતિમ વેગમાન આ વેગમાનનું સૂત્ર હતું દળ ગુણ્યા વેગ જે વેગમાન શોધવું હોય એ વેગ લેવાનું હોય પ્રારંભિક વેગમાન શોધવું હોય તો આપણે પ્રારંભિક વેગ લીધો દડા એનું પ્રારંભિક વેગમાન એટલે દળ ગુણ્યા પ્રારંભિક વેગ એટલે દડા એનું અંતિમ વેગ માને દળ ગુણ્યા અંતિમ વેગ માટે પી ડેશ એ ઇઝ ઇક્વલ અમે ડેશ શબ્દ વાપરો પેલામાં આપણે અંતિમ માટે પીએફ વાપરતો હતો અને પીઆઈ પ્રારંભિક માટે વાપરતો પણ અહીંયા દડો બે દડા એટલે દડા એનું પ્રારંભિક દડા એનું અંતિમ એવું શોધવાનું છે દડા એ માટે આપણે પી એ પ્રારંભિક કીધું અને પી ડેશ એ અંતિમ વેગ માટે દડ એનું એમ એ ગુણ્યા વી એ આ અંતિમ વેગમાન છે માટે દડા એના વેગમાનમાં થતો ફેરફાર ઇઝ ઇક્વલ ટુ અંતિમ વેગમાન ઓછા પ્રારંભિક વેગમાન ચોપડીમાં આવું કશું જ નથી લખ્યું દડા એના વેગમાનમાં થતો ફેરફાર અંતિમ વેગમાન એમ એ વી એ માઇનસ એમ એ યુ એ દડા એના વેગમાનમાં થતો ફેરફાર થયો આ પહેલી હિંટ દડા એ માટે પતી ગઈ વેગમાનનું સૂત્ર દળ ગુણ્યા વેગ મેં દડા એના પ્રારંભિક વેગમાન શું દડા એનું અંતિમ વેગમાન શું દડા એના વેગમાનમાં થતો ફેરફાર શોધ્યો મિત્રો હવે આપણે અહીંયા ન્યૂટનની ગતિનો બીજો નિયમ વાપરીશું દડાના દડાના વેગમાનમાં ફેરફાર કેમ થયો કારણ કે દડો એ દડા બી સાથે અથડાયો એટલે બી એ એ પર બળ લગાડ્યું એટલે એના વેગમાનમાં ફેરફાર થયો દડો એ જ્યારે દડા બી સાથે અથડાય છે ત્યારે દડા બી દ્વારા દડા એ પર લાગતું બળ એફ
बळ लगाड्युं कारणे दड़ा ए ना वेगमान मां फेरफार थाय छे। न्यूटननी गतिनो बीजो नियम शुं कहे छे? बळ बराबर वेगमान मां थतो फेरफार छेदमां समय। माटे दड़ा बी द्वारा कोना वेगमान मां फेरफार थयो? ए ना। तो आपणे ए पर बळ लाग्युं ए बताववुं पड़े, एटले अहींया लखीश एफ ए बी। बी द्वारा ए पर लागतुं बळ एटले दड़ा ए ना वेगमान मां थतो फेरफार छेदमां समय। दड़ा ए ना वेगमान मां थतो फेरफार एटले अहींया लखीश दड़ा ए नुं अंतिम वेगमान ओछा दड़ा ए नुं प्रारंभिक वेगमान छेदमां समय। माटे एफ ए बी इज इक्वल दड़ा ए नुं अंतिम वेगमान टू एम ए बी ए, दड़ा ए नुं प्रारंभिक वेगमान टू एम ए यू ए, अने समय हतो टी। एटले आ आपणने एक समीकरण मळ्युं एफ ए बी इज इक्वल टू MABA minus MABA upon T। मित्रो आ जे काम कर्यु के दड़ा A माटे कर्यु, सेम टू सेम आउज काम दड़ा B माटे। अहींया हवे रीत आपी स्टेप टू चालु राखो। दड़ा B माटे, दड़ा B माटे બધું આ જ રીતે લખવાનું। આ દડો B છે એનું દળ MB પ્રારંભિક વેગ, UB અંતિમ વેગ, BB અહીંયા લખીશું આપણે બધું સેમ ટુ સેમ દડા બી માટે। દડા બી નું પ્રારંભિક વેગમાન દળ ગુણ્યા પ્રારંભિક વેગ, અહીંયા લખીશ PB, દળ છે MB, પ્રારંભિક વેગ છે UB। એવી રીતે દડા બી નું અંતિમ વેગમાન दर गुणिया अंतिम वेग डैश डी इज इक्वल टू दर गुणिया अंतिम वेग। जे लखी दर माटे दड़ा बी ना वेगमान मा थतो फेरफार बराबर दड़ा बी नो अंतिम वेगमान ओछा दड़ा बी नो प्रारंभिक वेगमान। दड़ा बी नो अंतिम वेगमान को एम बी वी बी माइनस एम बी यू बी। दड़ा बी ना वेगमान मां तो फेरफार परिणाम हमने हमणा नहीं आज जेम दड़ा ई नो हतो तो दड़ा बी नो थयो फेरफार। आनु आज वाक्य दड़ो ए ज्यारे दड़ा बी साथे अथड़ाय छे, अहींया शुं लखीधुं बी द्वारा ए पर बळ लागे, एटले के अहींया शुं लखीधुं ज्यारे दड़ा ए द्वारा दड़ा बी पर बल लागे छे, द्वारा बी पर लागतु बल, अहींया बी द्वारा ए पर लागतु एफ ए बी, अहींया ए द्वारा बी पर लागे एफ बी, लागतु बल एफ बी ए छे, जेने कारणे दड़ा बी ना वेगमान मां फेरफार बल बराबर वेगमान मां थतो फेरफार छेदमां समय। अहींया कयो बल छे? ए द्वारा बी पर लागतुं बल,
જેની પર બળ લાગે એના વેગમાનમાં ફેરફાર થાય. કોની પર બળ લાગે છે? B પર બળ લાગે છે એટલે B ના વેગમાનમાં ફેરફાર થાય. B પર બળ લાગે છે એટલે આપણે શું ગણા B ના વેગમાનમાં તો ફેરફાર છેદમાં સમય. ગળા બી ના વેગમાનમાં થતો ફેરફાર એટલે ગળા બી નું અંતિમ વેગમાન ગળા બી નું પ્રારંભિક વેગમાન છેદમાં સમય. એફ બી એ ગળા બી નું અંતિમ વેગમાન આ રહ્યું આપણું એમ બી વી બી ગળા બી નું પ્રારંભિક વેગમાન આ રહ્યું એમ બી યુ બી. મિત્રો આપણું બીજું સમીકરણ આવ્યું. આ સેમ સ્ટેપ ટુ પરથી સ્ટેપ ટુ માં આપણે આ બંનેનો ઉપયોગ કરીએ છીએ. સ્ટેપ ટુ આ સ્ટેપ ટુ આ એટલો જ રહે છે કે સ્ટેપ થ્રી છે. અહીં બાકી જે જવાબ ચાલુ જ છે ફરી એકવાર બોલી જઉં છું. ફરી એકવાર આખું અહીંયાની સમજો. બે દડા છે જેનું દળ જે બે દડા છે જેનું દળ એક દડો એ છે બીજો દડો બી છે. દડા એનું દળ એમ એ છે. દડા બી નું દળ એમ બી છે. દડા એ અને બી નું દળ એમ એ અને એમ બી જેનું પ્રારંભિક વેગ યુ એ જેનું પ્રારંભિક વેગ યુ બી જે બંને અથડાઈ દે એટલે અથડામણ પછી આનો વેગ બી એ થાય આનો વેગ બી બી થાય છે. જયારે બંને અથડાય ત્યારે બંને એકબીજા પર બળ લગાડે બી દ્વારા એ પર લાગતું બળ અને એ દ્વારા બી પર લાગતું બળ. તો એફ બી એ દ્વારા બી પર લાગતું બળ એફ એ બી દ્વારા એ પર લાગતું બળ. હવે આ મેં પ્રસ્તાવના લખી નાખી. સ્ટેપ ટુ સ્ટેપ ટુ શું કે દડા એ માટે પહેલા આખું આ ભાગ થઈ ગયો અને આ દડા બી માટે ભાગ થયો. એમાં શું કરવાનું? કશું જ નહીં. દડા એ માટે આપણે શું કરીશું? દડા એ માટે વેગમાનમાં થતો ફેરફાર શોધી નાખો. ન્યૂટનની ગતિનો બીજો નિયમ આપણે કોઈ પણ પદાર્થના વેગમાનમાં ફેરફાર ક્યારે થાય? જયારે એની પર બળ લાગે ત્યારે. જયારે કોઈ પણ પદાર્થ પર બળ લાગે ત્યારે એ પદાર્થના વેગમાનમાં ફેરફાર થાય કારણ કે એનો વેગ બદલાય. એટલે મિત્રો આપણે જયારે પણ અહીંયા મેં લખ્યું દડા એ માટે હું કામ કરું છું તો પહેલા એના વેગમાનમાં થતો ફેરફાર શોધી નાખું. વેગમાનમાં થતો ફેરફાર એટલે શું? અંતિમ વેગમાન ઓછા પ્રારંભિક વેગમાન. એટલે પહેલા હું અંતિમ વેગમાન પ્રારંભિક વેગમાન શોધી નાખું. તો વેગમાન એટલે શું? તો દળ ગુણ્યા વેગ. એટલે આપણું દડા એનું આખું કામ સરસ મજાનું થઈ ગયું. દડા એનું કામ દડા એનું પ્રારંભિક વેગમાન દળ ગુણ્યા પ્રારંભિક વેગ. મેં આને નામ આપ્યું પી એ દળ એમ એ પ્રારંભિક વેગ યુ એ એટલે અંતિમ વેગમાન. એને પી એસ કે નામ આપ્યું દળ ગુણ્યા અંતિમ વેગ એમ એ ગુણ્યા વી એ દડા એના વેગમાનમાં થતો ફેરફાર એટલે અંતિમ વેગમાન ઓછા પ્રારંભિક વેગમાન છેદમાં સમય. આ એમ એ અંતિમ વેગમાન એમ એ વી એ માઇનસ એમ એ યુ એ એટલે અહીંયા અંતિમ વેગમાન આપ્યું હતું એમ એ વી એ માઇનસ એમ એ યુ એ. હવે જયારે દડો એ દડા બી સાથે અથડાય ત્યારે એ પર બળ લાગ્યું એટલે એના વેગમાનમાં ફેરફાર થયો. બી દ્વારા એ પર લાગતું બળ આપણે ન્યૂટનની ગતિનો બીજો નિયમ બળ બરાબર વેગમાનમાં થતો ફેરફાર છેદમાં સમય. બી દ્વારા એ પર બળ લાગે જેની પર બળ લાગે એના વેગમાનમાં ફેરફાર થાય. કોની પર બળ લાગ્યું? એ પર. કોના દ્વારા? બી પર. જેની પર લાગે એના વેગમાનમાં ફેરફાર થાય. એ પર બળ લાગ્યું એટલે દડા એના વેગમાનમાં થતો ફેરફાર છેદમાં સમય. દડા એના વેગમાનમાં થતો ફેરફાર મતલબ શું થયો? અંતિમ વેગમાન છેદમાં માઇનસ પ્રારંભિક વેગમાન છેદમાં સમય. આનું અંતિમ વેગમાન હતું એમ એ બી એ પ્રારંભિક વેગમાન હતું એમ એ યુ એ અપોન ટી આ પોઈન્ટ થી અહીંયા આવી છેદમાં સમય ટી. આ મને બી દ્વારા એ પર લાગતું બળ ન્યૂટનની ગતિના બીજા નિયમ પ્રમાણે મળ્યું. સેમ વસ્તુ હવે દડા બી પર બળ લાગે એની વાત. તો દડા બી માટે શું લખવાનું? દડા બી માટે સેમ દડા બી નું દળ એમ બી છે પ્રારંભિક વેગ યુ બી છે અંતિમ વેગ બી બી છે. પહેલા દડા એનું કર્યું એવી રીતે દડા બી નું પ્રારંભિક વેગમાન દળ ગુણ્યા પ્રારંભિક વેગ એમ બી ગુણ્યા યુ બી દડા બી નું અંતિમ વેગમાન દળ ગુણ્યા અંતિમ વેગ એમ બી ગુણ્યા બી બી. વેગમાનમાં થતો ફેરફાર કોણ? આ દડા બી ના દડા બી નું અંતિમ વેગમાન ઓછા દડા બી નું પ્રારંભિક વેગમાન એટલે એમ બી વી બી માઇનસ એમ બી યુ બી. હવે જયારે એ બી સાથે અથડાય છે ત્યારે બી પર બળ લાગે એવું વાત કરીએ. આગળ તું એ પર બળ લાગે અહીંયા હવે બી પર બળ લાગે. બી પર બળ લાગ્યું કોના દ્વારા? એ પર. એ દ્વારા બી પર લાગતું બળ એફ બી એ છે
તો જેની પર બળ લાગ્યું કોની પર બળ લાગ્યું બી પર માટે દડા બીના વેગમાનમાં ફેરફાર થાય હવે ન્યૂટનની ગતિનો બીજો નિયમ બળ બરાબર વેગમાનમાં થતો ફેરફાર છેદમાં સમય એ દ્વારા બી પર બળ લાગ્યું જેની પર બળ લાગ્યું એના વેગમાનમાં થતો ફેરફાર છેદમાં સમય આનો વેગમાનના ફેરફાર એટલે આનું અંતિમ વેગમાન અથવા પ્રારંભિક વેગમાન જેટલા આનો અંતિમ વેગમાન એમ બી વીડી પ્રારંભિક વેગમાન એમ બી યુડી છેદમાં સમય સમય હતો ટી આ રીતે મને આ એફ બી એ મળ્યું આ શું મળ્યું બી દ્વારા એ પર બળ લાગ્યું એવું સૂત્ર મળ્યું આ શું મળ્યું એ દ્વારા બી પર બળ લાગ્યું એનું સૂત્ર મળ્યું મને હવે ત્રીજો પોઈન્ટ શરૂ થશે સ્ટેપ 3 માં ફોટો પાડી લઈએ પહેલા ચલો હવે મિત્રો આ બાજુનો ભાગ ભૂસીને સ્ટેપ 3 કરું છું ધ્યાનથી જો બહુ મજા આવે સ્ટેપ 3 શું હતું ખબર તમને સ્ટેપ 3 ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ સ્ટેપ 3 આપણું હતું ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ આપણું સ્ટેપ 3 હતું ચલો ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ એ આપણું સ્ટેપ 3 હતું એટલે અહીંયા લખી સ્ટેપ 3 ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ શું હતો આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે એટલે હું અહીંયા લખી આઘાત ઇઝ ઇક્વલ ટુ પ્રત્યાઘાત પ્રત્યાઘાતની આગળ આવે માઇનસ આ આ જો કોઈ પણ એક બે પદાર્થ જ્યારે એકબીજા સાથે અથડાય ત્યારે એક પદાર્થ વડે બીજા પદાર્થ પર જેટલું બળ લાગ્યું બીજા પદાર્થ વડે પહેલા પદાર્થ પર એટલું જ બળ લાગે તો કોઈ પણ એક બળને આઘાત કહેવાનું બીજા બળને પ્રત્યાઘાત કહેવાનું એટલે આપણે અને આઘાત કહી દીધી બી દ્વારા એ પર લાગતું બળ આઘાત છે પ્રત્યાઘાત કયો થશે એ દ્વારા બી પર લાગતું બળ પ્રત્યાઘાત થશે બંનેની વેલ્યુ સરખી છે પણ બંનેની દિશા પરસ્પર વિરુદ્ધ છે એટલે અહીંયા મેં અહીંયા માઇનસ કરું અહીંયા ગમે ત્યાં કરો પણ આ બધું માઇનસ થી જી પડે તો આપણે અહીંયા કરીશું અને હવે એની વેલ્યુ મૂકી દઉં છું માટે એમ એ બી એ માઇનસ એમ બી એમ એ યુ એ છેદમાં ટી અહીં વેલ્યુ જે હતી આ રહી અહીં વેલ્યુ આ રહી એમ બી વી બી માઇનસ એમ બી યુ બી છેદમાં ટી બંને બાજુ ટી કાઢી નાખો અહીંયા વચ્ચે માઇનસ તો જ છે બંને બાજુથી ટી કાઢી નાખો અને કૌંસમાં લખો ચલો બંને બાજુ ટી કાઢી નાખીએ આવું થાય એમ એ બી એ માઇનસ એમ એ યુ એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ હું આટલું ભૂસી નાખું છું તમને ઇઝી પડે સમજવામાં અહીંયા ફરીથી લખું છું આ વસ્તુ અમારે ફરી સમજાવવું છે એટલું તો ચાલ્સ અહીં લખીશું ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ આઘાત ઇઝ ઇક્વલ ટુ પ્રત્યાઘાત પણ પરસ્પર વિરુદ્ધ દિશામાં એટલે પ્રત્યાઘાતની આગળ મેં માઇનસ લખ્યું ચલો આઘાત કોઈ પણ એક બળને આઘાત કહી દઈએ એટલે બી દ્વારા એ પર લાગતું બળ એ આઘાત છે તો એ દ્વારા બી પર લાગતું બળ એ પ્રત્યાઘાત છે આગળ માઇનસ અહીં વેલ્યુ એફ એ બી એની કિંમત મૂકી એમ એ બી એ માઇનસ એમ એ યુ એ અપોન ટી એમ બી 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 માઇનસ એમ બી યુ બી અપોન ટી ઈ સામ સામે થી કેન્સલ બંને ના આખાના છેદમાં તો ચાલે ઈ ઉપર લઈ જાવ તો ઉડી જાય એક સ્ટેપ આપણે ઓછું કર્યું એમ એ બી એ માઇનસ એમ એ યુ એ કૌંસ છોડના કોઈ ચિહ્ન મળે છે માઇનસ એમ બી 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 પ્લસ એમ બી યુ બી હવે વી વાળા એક બાજુ યુ વાળા બીજી બાજુ એમ એ બી એ
આ b વાળું આવે એટલે આમ પ્લસ થશે m b v v આમ જશે એટલે પ્લસ થઈ જશે m a u a પ્લસ m b u b આ શું છે દેખાય છે જો જો આ શું છે આ શું છે અને કહેવાય દડા એ નું અંતિમ વેગમાન m a v a પ્લસ આ શું છે m b v b આ રહ્યું દડા b નું અંતિમ વેગમાન m a u a m a u a શું છે આ દડા a નું પ્રારંભિક વેગમાન m b u b આ રહ્યું દડા a નું પ્રારંભિક વેગમાન દડા b નું પ્રારંભિક વેગમાન જો મિત્રો આ શું લખ્યું મેં ખબર પડી દડા a નું અંતિમ વેગમાન વત્તા દડા b નું અંતિમ વેગમાન એટલે અહીંયા હું લખીશ આ બંને અંતિમ વેગમાન એટલે કુલ અંતિમ વેગમાન બરાબર આ દડા a નું પ્રારંભિક વેગમાન આ દડા b નું પ્રારંભિક વેગમાન એનો મતલબ એવો થયો કે કુલ પ્રારંભિક વેગમાન આમ પરિણામ ચાર પરથી કહી શકાય કે અથડામણ પહેલાનું કુલ વેગમાન અને અથડામણ પછીનું કુલ વેગમાન બંને કેવું થાય છે સરખું થાય છે એટલે એ અચળ રહે છે અને વેગમાન સંરક્ષણનો નિયમ કહેવાય છે માટે કુલ અંતિમ વેગમાન એટલે અથડામણ પછીનું કુલ વેગમાન બરાબર અથડામણ પહેલાનું કુલ વેગમાન અથડામણ પહેલા બંને દળાનું કુલ જે વેગમાન હતું એ ને અથડામણ પછી બંને દળાનું કુલ વેગમાન હતું એ બંને કેવું છે સરખું છે જેને વેગમાન સંરક્ષણનો નિયમ કહે છે મિત્રો આખો જવાબ પૂર્ણ થયો વેગમાન સંરક્ષણનો નિયમ સિમ્પલ જવાબ છે ત્રણ સ્ટેપમાં મેં લખ્યો છે હવે આખો જવાબ ફરી એક બે વાર સમજાવું છું ધ્યાનથી સમજો બહુ મજા આવશે મોડે થઈ જાય એવો જવાબ મેં મોડે જ લખ્યો બોખ્યો નથી સમજેલો ચલો ત્રણ હિંટ યાદ રાખવાનું કઈ ત્રણ હિંટ વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ બીજી હિંટ ન્યૂટનની ગતિનો બીજો નિયમ શું હતો બાહ્ય બળ અથવા બળ બરાબર વેગમાનમાં થતો ફેરફાર છેદમાં સમય અને ત્રીજી હિંટ ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્ય પરસ્પર વિરુદ્ધ દિશા એટલે આઘાત ઇઝ ઇક્વલ ટુ માઇનસ પ્રત્યાઘાત મિત્રો હવે આપણે જવાબ સ્ટાર્ટ કરીએ સ્ટેપ 1 પહેલી પ્રસ્તાવના છે સ્ટેપ 2 માં દડા A માટે આખો પાનો દડા B માટે આખો પાનો અને એમાં B પહેલી બીજી બંને હિંટ લેવાની વેગમાન વાળી ન્યૂટનની ગતિ જો અને સ્ટેપ 3 માં ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ અને સાબિત થઈ ચલો સ્ટેપ 1 પ્રસ્તાવના સ્ટેપ 1 પ્રસ્તાવના શું કહે છે બે દડા છે દડો A અને દડો B દડા A નું દળ MA છે દડા B નું દળ MB છે દડા A નું પ્રારંભિક વેગ UA છે દડા B નું પ્રારંભિક વેગ UB છે UA મોટું છે UB કરતા હવે T સમયના અંતરે બંને અથડાય એટલે બંનેના વેગ બદલાય દડા A નો અંતિમ વેગ BA થાય દડા B નો અંતિમ વેગ BB થાય સ્ટેપ હા પછી હજી બે વાક્ય લખવાનું જ્યારે બંને દડા એકબીજા સાથે અથડાય ત્યારે A દ્વારા B પર બળ લાગે A દ્વારા B પર FBA અને B દ્વારા A પર બળ લાગે એટલે FAB જેના દ્વારા લાગતું એ પાછળ લખવાનું FAB B દ્વારા A પર બળ લાગે બીજું વસ્તુ એવી યાદ રાખવાની કે જેના પર બળ લાગે એના વેગમાનમાં ફેરફાર થાય ચલો વેરિંગ આપું સ્ટેપ 2 દડાઈ માટે દડાઈ માટે દળ MA પ્રારંભિક વેગ UA અંતિમ વેગ BA તો બધું દડાઈનું મેં લખ્યું આ દડાઈનું પ્રારંભિક વેગમાન બરાબર દળ ગુણ્યા પ્રારંભિક મેં અહીંયા સંકેત વેગમાન એટલે ટી ને એ એટલે દડા એ નું પ્રારંભિક વેગમાન ટી એ દળ એમ એ અને પ્રારંભિક વેગ યુ એ એમ એ ઇન્ટુ યુ એ દડા એ નું અંતિમ વેગમાન દળ ગુણ્યા અંતિમ વેગ
m a into v a p dash a બંને ના વેગમાન માં થતો ફેરફાર અંતિમ વી અંતિમ વેગમાન ઓછા પ્રારંભિક વેગમાન m a v a માઇનસ m a u a આ દડા એના વેગમાન માં થતો ફેરફાર થયો એટલે આપણે આ હિંટ નું પહેલું સૂત્ર જે હતું વેગમાન વાળું એનો ઉપયોગ થયો હવે બીજો ઉપયોગ થશે ન્યૂટનની ગતિનો બીજો એના માટે પહેલા વાક્ય લખવું પડે એ અને બીજા આપણે આ કોના વેગમાન માં ફેરફાર એ ના એના વેગમાન માં ફેરફાર ક્યારે થાય જ્યારે એ પર બળ લાગે એટલે વાક્ય લખવું પડે જ્યારે દડો એ દડો દડો એ અને દડો બી બીજા સાથે થાય ત્યારે બી દ્વારા એ પર બળ લાગે પરિણામે એના વેગમાન માં ફેરફાર થાય છે માટે ન્યૂટન ગતિના બીજા નિયમ પ્રમાણે બળ બરાબર વેગમાન માં થતો ફેરફાર છેદમાં સમય બી દ્વારા એ પર બળ લાગ્યું એટલે અહીંયા બી આ એરો જે બતાવે ને બી દ્વારા એ પર બળ લાગ્યું બી દ્વારા એ પર બળ લાગ્યું એટલે એના વેગમાન માં થતો ફેરફાર છેદમાં સમય એનો વેગમાન માં થતો ફેરફાર કે લડાઈ નો અંતિમ વેગમાન ઉધા લડાઈ નો પ્રારંભિક વેગમાન છેદમાં સમય m a v a માઇનસ m a u a અપોન t આ પહેલું મળી ગયું સેમ આખું બોર્ડ જેવું એ માટે લખ્યું હું દડા બી માટે હવે તમને આવડી જાય હવે તમે જાતે બોલી શકો દડા બી માટે બોલો શું થશે પહેલું શું લખ્યું દડા બી માટે દળ એમ બી પ્રારંભિક વેગ યુ બી અંતિમ વેગ બી બી ચલો હવે શું લખીશું આપણે દડા બી નું પ્રારંભિક વેગમાન દળ ગુણ્યા પ્રારંભિક વેગ એમ બી યુ બી દડા બી નું અંતિમ વેગમાન દ્વારા પહેલો પ્રસ્તાવના થી પહેલું સ્ટેપ એક પાના લખો બીજું સ્ટેપ જે હતું એમાં દડા એ માટે બીજા પાના લખો ત્રીજું સ્ટેપ હતું અરે બીજા સ્ટેપમાં દડા બી માટે ત્રીજા પાના લખો જો પાનાનું તો લખો મેં પાનું અલગ લખ્યું આ મારું એક પાન અહીંયા હતું એક પાન આ બીજું પાન ખબર પડે હું શું કહું સ્ટેપ 1 નું એક પાન સ્ટેપ 2 માં દડા એ નું એક પાન દડા બી નું જે અત્યારે બોલી એનું એક પાન અને સ્ટેપ 3 નું ત્રીજું પાન એટલે આ જવાબ ચાર પાનામાં પૂરું કરવાનો ઈઝીલી યાદ રહે આપણે ત્રીજું પાનું ભણીએ છીએ દડા બી માટે દડા બી માટે દડા બી નું પ્રારંભિક વેગમાન પી બી બરાબર દળ ગુણ્યા પ્રારંભિક વેગ એમ બી યુ બી દડા બી નું અંતિમ વેગમાન પી ડેશ બી બરાબર દળ ગુણ્યા અંતિમ વેગ એમ બી યુ બી દડા બી ના વેગમાનમાં થતો ફેરફાર અંતિમ વેગમાન ઓછા પ્રારંભિક વેગમાન એમ બી 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 માઇનસ એમ બી યુ બી હવે આમાં કોના વેગમાનમાં ફેરફાર થતો દડા બી ના ઉપરની પર બળ લગાડવાનું દડા બી પર એટલે આપણે લખો દડા એ દડા બી એકબીજા સાથે અથડાય છે પરિણામે દડા એ દ્વારા દડા બી પર બળ લાગે એ દ્વારા બી પર એ પાછળ બી આવે બી એ થી જેને કારણે દડા બી ના વેગમાનમાં ફેરફાર થાય છે ન્યૂટનની ગતિનો બીજો નિયમ બળ બરાબર વેગમાનમાં થતો ફેરફાર છેદમાં સમય કોના વેગમાનમાં બી ના વેગમાનમાં એટલે બી ના વેગમાનમાં થતો ફેરફાર છેદમાં સમય બી નો વેગમાન એટલે શું બી નું અંતિમ વેગમાન ઓછા પ્રારંભિક વેગમાન છેદમાં સમય માટે એમ બી વી બી માઇનસ એમ બી યુ બી છેદમાં ટી આ એનું પ્રારંભિક વેગ આ એનું વેગમાનમાં થતો ફેરફાર જો દડા બી ના આ પરિણામ એક ને આ પરિણામ બે હવે આપણું ચોથું પાનું આવ્યું સ્ટેપ થ્રી સ્ટેપ થ્રી શું કહે છે આપણું સ્ટેપ થ્રી આવું કહે છે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ આઘાત ઇઝ ઇક્વલ ટુ પ્રત્યાઘાત બાર માઇનસ એફ એ બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ એફ બી એ બંને બી વાળા એક બાજુ આ એમ એ બી એ આમ નું આમ રાખ્યું અને આમ લઈ ગયા એમ એ બી એ વત્તા એમ બી 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 ઇઝ ઇક્વલ ટુ આ યુ વાળા એક બાજુ આ યુ એમ નું એમ રાખ્યું પરિણામ ચાર પરથી કહી શકાય કે અથડામણ પછી અંતિમ વેગમાન ક્યારે એવું અથડામણ પછી અથડામણ પછીનું કુલ અંતિમ વેગમાન બરાબર અથડામણ પહેલાનું કુલ પ્રારંભિક વેગમાન એટલે બંને વેગમાન કેવા થયા સરખા થયા અથડામણ પહેલાનું અને અથડામણ પછીનું જે દર્શાવે છે કે વેગમાન આખી પ્રક્રિયા દરમિયાન કુલ વેગમાન ક્યારેય બદલાતું નથી એટલે કે વેગમાન સંરક્ષણનો નિયમ અચળ રહે છે એટલે વેગમાન અચળ રહે
આપણે સાબિત શું કરીશું અંતિમ વેગમાન બરાબર કુલ પ્રારંભિક વેગમાન આ રીતે વેગમાન સંરક્ષણનો નિયમ છે મિત્રો પરીક્ષા પૂછે વેગમાન સંરક્ષણ નિયમ શું છે કુલ અંતિમ વેગમાન કુલ પ્રારંભિક વેગમાન તો કુલ પ્રારંભિક વેગમાન પહેલા લખો ઈ ઇક્વલ ટુ કુલ અંતિમ વેગમાન કુલ અંતિમ વેગમાનનો મતલબ શું થયો દળાઈનું અંતિમ વેગમાન વત્તા દળાબીનું અંતિમ વેગમાન બરાબર કુલ પ્રારંભિક વેગમાનનો મતલબ શું થયો દળાઈનું પ્રારંભિક વેગમાન વત્તા દળાબીનું પ્રારંભિક વેગમાન આ રીતે મિત્રો વેગમાન સંરક્ષણ નિયમ થયો હોમવર્કમાં આ જવાબ ત્રણ વાર લખવાનું છે અહીંયા જવાબ પૂર્ણ થાય હોમવર્ક ત્રણ વાર લખવાનું છે અને કાલે મને દાખલા છે એ દાખલા પતી જશે દાખલા પતશે એટલે ચેપ્ટર મારું પૂર્ણ થઈ જશે તમારું પતિ નથી પતિ ખબર નથી કારણ કે તમે તો નહીં ભણો તમારું નહીં પતે મહેરબાની કરીને મારી જોડે જ ભણજો તો જ મજા આવશે આ બધું એવું ના સમજશો કે તમે બીજી વાર અઠવાડિયે પછી કરવા જશો તો આવડી જશે એટલે આજનું કામ આજે જ કરવાનું અને આજે કરશો તો જ મજા આવશે ત્રણ વાર લખવાનું છે અને ત્રણ વાર લખીને મોડે કરવાનું છે શનિ રવિમાં એક્ઝામ છે હું પેપર આપી દઈશ એ પેપર આપવું એ મોડે કરીને લખવાનું છે અને મોડે કરીને લખશો તો તમને મજા આવશે મિત્રો આવતીકાલે આપણે ટ્યુશન નો ટાઈમ શારદા મંદિરમાં 11-12 છે 12 વાગ્યાનો જ રહેશે કાલે ટ્યુશન નો ટાઈમ ત્રણ વાર જવાબ લખ્યો હશે એને જ મજા આવશે ભાઈ અને બહુ શાંતિથી સમજાય જવાબ ચાર પાનામાં લખવાનું પહેલા પ્રસ્તાવના એક સ્ટેપ વન પછી બીજું પાનું સ્ટેપ ટુ એમાં દડા એ ત્રીજું પાનું દડા બી પછી ચોથું પાનું સ્ટેપ થ્રી આ ન્યૂટનની ત્રીજા નિયમ જવાબ આપવો એટલે ચાર પાનાનો જવાબ મજા આવે એવો જવાબ કરજો બરાબર કોઈને કંઈક ક્વેરી હોય તો ફોન કરીને પૂછી શકે પણ આજનું કામ આજે જ કરજો આવજો કાલ 12 વાગે મળીશું